कुदरती संसाधनों ने बे प्रकार है, क्या क्या? कुदरती संसाधनों ना प्रकार क्या क्या है बे? कुदरती संसाधनों ना बे प्रकार क्या है? जैविक संसाधनों ने अजैविक संसाधनों हूँ है। હા, એમાં ચોપડીમાં આપ્યું છે સંસાધનોના પ્રકાર, બીજો પેરાગ્રાફ નીચે લાઈન કરી લેજો, જૈવિક અને અજૈવિક સંસાધનો, કુદરતી સંસાધનોના બે પ્રકાર છે, જૈવિક સંસાધનો અને અજૈવિક સંસાધનો। જૈવિક સંસાધનો કોને કહેવાય? ભૂમિ, હવા, જળ અને જમીન, આ બધા અજૈવિક સંસાધનો છે, બરાબર। ભૂમિ આપણે કુદરતી રીતે જોઈએ તો ભૂમિ હે કેવી હે? નિર્જીવ હે, કેવી? પછી હવા, હવા છે એ કેવી હે? નિર્જીવ, હવામાં જીવ હોતો નથી। પછી પાણી, પાણી કેવું હે? નિર્જીવ। પછી જમીન, બરાબર, નિર્જીવ। તો આ જે રહ્યા એ અજૈવિક સંસાધનો કહેવાય। શું કહેવાય? અજૈવિક સંસાધનો કહેવામાં આવે છે કે જે, પછી જૈવિક સંસાધનો જ્યારે જંગલો અને પ્રાણીઓ, પ્રાણીઓમાં જીવ હોય ને, વનસ્પતિમાં જીવ હોય, વનસ્પતિમાં જીવ હોય કે ન હોય? હા, વનસ્પતિમાં જીવ હોય, ન હોય નહીં? વનસ્પતિ છે એ સજીવ છે, કેવી છે? સજીવ હે, ત્યારે તો આપણને ફળ આપે હે। ઠળિયો વાવો તો ઉગતો નથી, ઠળિયો વાવો તો નથી ઉગતો? હા, ઠળિયો વાવો તો ઉગે હે, બરાબર। તો એ સજીવ હે, વનસ્પતિ છે એ સજીવ હે, એનામાં વિકાસ થાય છે, વૃદ્ધિ થાય છે, નાનામાંથી મોટું થાય છે, તો એને શું કહેવાય? સજીવ। તો સજીવ ઘટકોમાં બે આવે હે, જંગલો અને પ્રાણીઓ, એ જૈવિક ઘટકો હે, કેવા હે? હા, બરાબર। હવે માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકલા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો હે, કેવા હે? કે જે માનવ દ્વારા બનાવવામાં આવ્યા હોય આવા સંસાધનોને માનવ સર્જિત સંસાધનો કહે છે। તો એ પેરાગ્રાફમાં લીટો કરી લેજો, માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ સર્જિત સંસાધનો છે, આ માનવ દ્વારા બનાવવામાં આવે છે। આ સંસ્થાઓ બધી છે, શાળા કોના દ્વારા બનાવવામાં આવી છે? હા, તો માનવ દ્વારા બનાવવામાં આવી છે, તો માનવ સર્જિત કહેવાય। ચિત્રકળા એટલે ચિત્ર કોના દ્વારા બનાવવામાં આવે છે? હા, પછી આ સ્મારકો હોય, બધાય કિલ્લાઓ હોય, બરાબર, બધાય સ્ટેચ્યુ હોય, માનવ દ્વારા બનાવવામાં આવે છે। ઉદ્યોગો, કારખાના, એ માણસ દ્વારા બનાવવામાં આવે છે, તો એ માનવ સર્જિત સંસાધનો કહેવાય। મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ પણ માનવ સંસાધનમાં થાય છે, બરાબર। હવે આપણે માનવ સંસાધનોનું રક્ષણ શા માટે કરવું જોઈએ? કયો જઈ માનવ સંસાધનોનું રક્ષણ શા માટે કરવું જોઈએ? આપણે મોહિલ આમ રાખર ખોતારો, કોણ નામ કરી નાખ આમ, કેમ ઊંધો ઊંધો કરી નાખ, તું મને દેખા, તારે ખાલી બોલવાનું છે, આમ ફેરવી નાખ મોઢું, આ ફોનનું મોઢું ફેરવી નાખા એમ। માનવ સંસાધનોનો આપણે રક્ષણ શા માટે કરવું જોઈએ? કયો જોઈએ? હલો ડિમ્પલ, માનવ સંસાધનનું રક્ષણ શા માટે કરવું જોઈએ? શું કામ કરવું જોઈએ? રહ્યું સંસાધનોનું સંરક્ષણ, પાના નંબર 77 ઉપર આપ્યું છે, સંસાધનોના સંરક્ષણ
તો આ સંસાધનોનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ આપણે? કયો જોઈ આપણે આલી ગયું છે કે આપણે સંસાધનોનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? કયો હાલો ભેગો વાત તો જવાય તમારે. શું સંસાધનો? કામ આવે હાલો કે સંસાધનો આપણને ઘણા ઉપયોગી થાય છે તેથી તેનું સંરક્ષણ કરવું જોઈએ. બીજું હાલો આ સંસાધનો છે, જમીન છે, મકાન છે, હવા છે, પાણી છે, એનું આપણે હું કામ સંરક્ષણ કરવું જોઈએ? સંરક્ષણ કોને કહેવાય? સંરક્ષણ એટલે જતન, સાવચેતી હું કામ રાખવી જોઈએ એની? સંસાધનો મર્યાદિત છે એ લખ્યું પહેલું જ વાક્ય. સંસાધનો મર્યાદિત છે, મર્યાદિત એટલે શું થાય? મર્યાદિત કોને કહેવાય? મોહિલ તો ફોન આમ રાખી દે, તને કેવું પડે ઘડીએ ઘડીએ? હે, મર્યાદિત કોને કહેવાય? એને મર્યાદિત કહેવાય. ના, મર્યાદિત શબ્દ કોને કહેવાય? તો ફોન આમ રાખ મોહિલ, ફેરવી નાખ, દેખા મને તું. હા પણ આમ ફેરવી નાખ ફોન ને, ઊંધો કરી નાખ ને, આગળનો તાર બા નથી દેખાતું. એમ સરખો મૂકી દે. હા, મર્યાદિત શબ્દ નથી ખબર તમને? મર્યાદિત કોને કહેવાય? મર્યાદિત એટલે કે આપણે કહી કે ભાઈ મારો ખોરાક મર્યાદિત છે, એટલે મર્યાદિત એટલે જેનું પ્રમાણ ઓછું હોય એને મર્યાદિત કહેવાય. જેનું પ્રમાણ ઓછું હોય એને મર્યાદિત કહેવાય. આપણે કહેતા કે ભાઈ મારો ખોરાક મર્યાદિત છે, હું આટલું જ ખાઉં છું, તેને મર્યાદિત કહેવાય. મર્યાદિત એટલે કે જેનું પ્રમાણ ઓછું હોય એને મર્યાદિત. તો સંસાધનો મર્યાદિત છે, સંસાધનો એ કેવા છે? ઓછા પ્રમાણમાં મળે છે એટલા માટે આપણે એને એનું સંરક્ષણ કરવું જોઈએ. ઓછા પ્રમાણમાં મળે એટલે એનું સંરક્ષણ કરવું જોઈએ, હાચવીને રાખવું જોઈએ. આપણે થાય કે પાણી છે એ ઓછું મળે છે તો પાણી ઓછું વપરાય, પાણી બહુ મળતું હોય તો પાણી વધારે વપરાય. બરાબર, બહુ મળતું હોય ને પાણી તો આપણે એને મર્યાદિત પ્રમાણમાં વાપરવું જોઈએ. ઓછું વપરાય એટલે લાંબા સમય સુધી પાણી હાલે. એટલે સંસાધનો છે મર્યાદિત પ્રમાણમાં છે, એનો જો ઉપયોગ કર્યા જ રાખી કર્યા જ રાખી તો એ પૂર્ણ થઈ જાય. સમજાય છે? આમાં ધ્યાન રાખો, એનો ઉપયોગ કર્યા જ રાખી તો એ પૂર્ણ થઈ જાય, ખલાસ થઈ જાય. પછી હું વાપરવું, હું ખાવું. એટલે કીધું સંસાધનોનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવો જોઈએ. બરાબર, જેમાં જુઓ બરાબર, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, આપણી જરૂરિયાતો તો ઘણી બધી છે, અનેક જરૂરિયાતો છે. પીવા માટે પાણી જોઈ, રસોઈ બનાવવા માટે પાણી જોઈ, કારખાનામાં પાણી જોઈ, ખેતરમાં પાણી જોઈ, બરાબર, સ્નાન કરવા માટે પાણી જોઈ, બધે પાણી તો અનેક ઉપયોગ છે. આપણી જરૂરિયાતો અનેક ગણી છે પણ પાણી તો ઓછું છે. બરાબર, મર્યાદિત છે તો એનો પૂરતા પ્રમાણમાં જેમ બને એમ આપણે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. સંસાધનોનો ઉપયોગ ન કરવામાં આવે તો સંસાધનો ભવિષ્યમાં ખતમ થઈ જાય,
ખતમ થઈ જાય તો આપણે ભવિષ્ય છે એ કેવું થઈ જાય, સંકટમય થઈ જાય. આપણે વૃક્ષ મકાન બનાવવા માટે, એક ધારિયા બનાવવા માટે, ટેબલ બનાવવા માટે જો વૃક્ષ કાપ્યા જ રાખી, તો શું થાય? વૃક્ષ ખલાસ થઈ જાય, એટલે વૃક્ષનું પ્રમાણ ઘટી જાય. એટલા માટે આપણે મર્યાદિત પ્રમાણમાં છે એટલે એનો સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ. બરાબર. હવે સંસાધન કેટલા હે? જો ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન, આ પણ સંસાધનોના પ્રકાર જ છે. બરાબર. ભૂમિ સંસાધન કયું હે? ભૂમિ. બરાબર. ભૂમિ સંસાધનનું આપણે ભણી ગયા છે કે ભૂમિ સંસાધન કોને કહેવાય. બરાબર. ભૂગર્ભની સપાટીનું ઉપલું પડ, જમીનનું ઉપલું પડ કે જેના ઉપર આપણે મકાન બાંધીએ છીએ, જેમાં આપણે ખેતીકામ કરીએ છીએ. બરાબર. પૃથ્વી, જમીન પૃથ્વીના પોપડા પરના અનેક કણોથી બનેલું છે. અનેક કણોથી, અનેક પથ્થરોથી, અનેક ખડકોથી, અનેક કચરાઓથી આ જે ઉપરનું પડ હોય છે એ બનેલું હોય છે. જમીનના ઉપરના પડમાં આપણે જઈએ તો કઈ કઈ વસ્તુ હોય? જમીનનું ઉપરનું પડ ખોદી તેમાં શું શું નીકળે? કઈ કઈ વસ્તુથી બનેલું હોય જમીનનું પડ? પથ્થર, પછી ધૂળ, પછી રેતી, પછી પાણી, પછી જમીનના ઉપરનું પડ એમાં શું કઈ કઈ વસ્તુ હોય? એમાં ઉપરનું પડ જે આપણે તો વનસ્પતિના પાંદડા હોય, વનસ્પતિની ડાળીઓ હોય. જમીન ઉપરનું પડ છે એમાં વનસ્પતિના પાંદ હોય, વનસ્પતિની ડાળી હોય, કાકરા હોય, પથ્થર હોય, રેતી હોય, પછી બીજું શું હોય? જમીન ખોદી તો શું નીકળે? માટી જેવી જમીન, બીજું શું નીકળે? એમાં જો જીવજંતુ નીકળે, મરેલા જીવજંતુ નો નીકળે, કોઈ જગ્યાએ મરેલા ડેટકા નીકળે, બરાબર, મરેલા જીવજંતુઓ નીકળે, કડતલા હોય, કાચબા હોય, એટલે મરેલ વસ્તુ જમીનમાં નીકળે તો એને શું કહેવાય? મૃત અવશેષો કહેવાય. એને મરેલા પ્રાણીઓના અવશેષો એમાંથી નીકળે, પછી પ્લાસ્ટિકનો કચરો નીકળે, આ બધાથી જમીન હોય છે બનેલી હોય છે. કાકરા અને માટીની રજ કે અજૈવિક, જે અજૈવિક છે, કેવા હે? અજૈવિક છે. કાકરા અને રજકણ એમાં જીવ હોય નહીં, એને અજૈવિક ઘટકો છે. તેને રેગોલિયક, રેગોલિથ કહેવાય છે. શું કહેવાય છે? રેગોલિથ. પ્રશ્ન પૂછાય તમને રેગોલિથ એટલે શું, પણ તો તમને ખબર ન હોય કે રેગોલિથ એટલે શું. રેગોલિથ એટલે કોને કહેવાય? કે જમીન ઉપર આવેલા નાના નાના પથ્થરો, કાકરા, માટી વગેરે અજૈવિક ઘટકોને રેગોલિથ કહે છે. અજૈવિક ઘટકોને શું કહેવાય? રેગોલિથ કહે છે. નીચે લીટો કલ્યો. મોહિલને ખબર તો નથી પડતી, એ તો જોવાઈ ગઈ. રેગોલિથ કર્યો. નીચે લીટો કોને કહેવાય? રેગોલિથ કયો જાય? જેનામાં જીવ ન હોય. બરાબર. પણ એના નામ દેવાના છે કે જમીનની ઉપર આવેલા ખડકો, પથ્થરો, કાકરા, રેતી જેવા અજૈવિક ઘટકોને રેગોલિથ કહે છે. જે આમાં લખ્યું છે, ખડકોના નાના મોટા ટુકડા, કાકરા, માટી, નિરજ કે
જે અજૈવિક ઘટકોને રેગોલિત કહે છે તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભરતા જમીન બને છે, બરાબર? જાર્યું ખડક હોય, પથ્થર હોય, માટી હોય, કાંકરા હોય ને રેતી, એમાં શું ભળે? હવા અને પાણી, એના ભેગું હવા અને પાણી ભળે એટલે શું બને? જમીન બને. શું બને? જમીન. હા, પ્રશ્ન પૂછાય કે અજૈવિક ઘટકોમાં ક્યાં જૈવિક ઘટકો ભળે તો જમીન બને છે? તો હવા અને પાણી. ક્યાં? હા, હવે જમીનના પ્રકાર પાછળ જો, પાણી નંબર 78. જમીનના કેટલા પ્રકાર છે? આઠ. ક્યાં ક્યાં? એમાં લાઈન કરી લેજો. જમીનના પ્રકાર પૂછા હે, જમીનના પ્રકારના નામ આપો, બરાબર? એ પૂછાય તો આવડવું જોઈએ. કાંપની જમીન, કાંપાળ જમીન, એને કાંપાળ જમીન કે કાંપની જમીન પણ કહેવાય. કાંપાળ જમીન એટલે જેમાં કાંપ આવેલો હોય. કાંપ કોને કહે ખબર? કોને? હે, આપણે જોઈએ કે નદીને જે તળાવ હોય, હા તળાવ હોય, બરાબર? આપણે જોઈએ કે તળાવની અંદર બધો કચરો તણાઈ તણાઈને ગામનો આવતો હોય, ખેતરનો કચરો બધા આવતો હોય ને તળાવમાં, તો નદીના કિનારામાં કે તળાવના કાંઠે ઓલો કાંપ જામી ગયો હોય, બરાબર? એને કાંપવાળી જમીન કહેવાય. એ જમીન હોય ઘણા ટ્રેક્ટર ભરી ભરીને, ગાડા ભરી ભરીને ખેતરમાં નાખતા હોય, એવું કે આખા કાંપવાળી જમીન કહેવાય. એમાં બધી વસ્તુ સહી, કપાસ, મગફળી, સાડી ઉગે, એટલે કાંપની જમીન કહેવાય. રાતી અથવા લાલ જમીન, બીજું હે રાતી અને લાલ જમીન એ આવે. તમે જોયું હોય તો ઈંટ ઈંટ હોય ને, ઈંટ જેવી જમીન આવે અમુક, રાતી અને લાલ. પછી કાળી જમીન આવે અમુક. કેવી આવે? કાળી. આપણે જોઈએ કે ખેતરની માટી છે એ કાળી છે, બરાબર? અમુક ખેતરની માટી કાળી હોય તો એને કાળી જમીન કહેવાય. પછી લેટેરાઇટ જમીન, કઈ કહેવાય? લેટેરાઇટ જમીન, બરાબર? રણ પ્રકારની જમીન. હા, બરાબર. તો એમને મજ રાખજે, આટો મારવા ક્યાં વહી જાશ? અરે ચાપને અડવાનું જ નથી, આમને ફોન મૂકી જાય પછી તાલી વગાડે તે અડવાનું નથી. આ ગમે ફોનને અડવાનું જ ન હોય, અડી તો વહી જાય ને, એમાં થોડોક જીવ હતી વહી જાય કે કબૂતર હતી ઉડી જાય. હા, વાત કરસ તું તો આમ કેમ જાય, કાંઈ ખબર ન પડતી આ મોહિલને, ભૂમિતને, બધાને, ડિમ્પલને, બધા સમજાય, ઉડી જાય એમ. હા, ઉડી જાય તો બરાબર કે મારા હાલો પંખા એમ સરખું બેસી જવાય વ્યવસ્થિત. કે આપણે છોકરા હોય, છોકરા કેવા હોય છે? ડાયા છોકરા હોય, જાણા જેવા ડાયા છોકરા હોય. આજે તારું શું નામ? દ્રષ્ટિ. જ્યાં દ્રષ્ટિ અહીંયા નિશાળે આવી છે તો વાંચે છે, તો એ ચોપડી લઈને વાંચે છે. કેવી ડાય કહેવાય? હા, નિશાળે આવી છે તો ચોપડી લઈને આવીને ચોપડી વાંચે. તમે તો આખા દીમાં આ મોહિલ તો ચોપડી હાથમાં નથી લેતો, શું થાય તારું ભવિષ્ય? એ જાય આવ્યું તો વાંચે છે બેઠી બેઠી. એ તમને કહું, વાંચશો ને તો તમારું ભવિષ્ય એમાં છે, બરાબર? રણ પ્રદેશની જમીન હોય કે રણમાં, કચ્છનું રણની જમીન, પર્વતની જમીન, પર્વતીય જમીન, જંગલની જમીન, દલદલ પ્રકારની જે ચીકાશવાળી માટી હોય એ દલદલ પ્રકારની જમીન. તો આ જમીનના આઠ પ્રકાર છે, તમને યાદ હોવા જોઈએ કયા કયા પ્રકારની જમીન છે. એ ગમે ત્યારે હું ફોન કરું કે ઘરે આવું એટલે જમીનના આઠ પ્રકાર છે એ બોલવાના. ડિમ્પલ, સમજાણું? જમીનના આઠ પ્રકાર છે એ બોલવાના છે આવું ત્યારે.
હવે જમીનનું ધોવાણ શું છે? જમીનનું ધોવાણ, ધોવાણ ખબર છે કોને કહેવાય? ધોવાણ ધોવાણ કોને કહેવાય? ધોવાણ હા, જમીન ધોવાઈ ગઈ હોય, બરાબર, જમીન ધોવાઈ ગઈ હોય એટલે જમીનનું ધોવાણ કહેવાય. પણ જમીનનું ધોવાણ કોને કહેવાય એ સારા શબ્દમાં જો આપણે લખવું હોય, બરાબર, કે જમીનની જે ઉપલી પરત હોય, જમીનની ઉપલું જે પડ હોય, બરાબર, એ પાણી દ્વારા કે હવા દ્વારા જમીનનું ઉપલું પડ હોય છે તેમાં ઘસારો થવા લાગે એને જમીનનું ધોવાણ કહેવાય. કે જમીનનું ધોવાણ આપણે સાંભળ્યું કે ખેતરની જમીન હોય, ઘણા ખેતરની જમીન ધોવાઈ ગઈ હોય, બરાબર, એટલે જમીન છે એ ધોવાઈ ધોવાઈને વરસાદમાં ઓછી થઈ ગઈ હોય, એનો જે પારો હોય, જમીનનો ફરતો પારો એ ધોવાઈ ગયો હોય, તો જમીનમાંથી પાણી હોય બધું ક્યાં જાય? રસ્તાઓમાં વહી જાય, નીચાણવાળા રસ્તાઓ હોય, નીચાણવાળા ભાગ હોય, એમાં જમીન વહી જાય બધી ખેતરની, એટલે જમીનની ફરતે પારો બાંધવામાં આવે, જમીનની ફરતે વાડ કરવામાં આવે. વાડ, વાડ જોઈ છે ને, વાડ કાંટારી હોય, આસલા વાવી દે, ઘણા બાવર વાવ્યા હોય, ઘણા ખોર વાવ્યા હોય આસલાના, તો જમીનનું ધોવાણ થાય ને એટલા માટે. કે જમીનનું ધોવાણ કોને કહેવાય? કે જમીનનું ધોવાણ એટલે કે હવા અને પાણી દ્વારા જ્યારે જમીન ઉપરનું પડ ઘસાવા લાગે છે અથવા ઓછું થવા લાગે છે તેને જમીનનું ધોવાણ કહે છે. શું કહેવાય? જમીનનું ધોવાણ. તમને તો આવડવું જોઈએ ખેતી કરતા હોય ને, કે જમીનનું જે ઉપરનું પડ હોય છે એ ધીમે ધીમે ઘટવા લાગે, ઓછું થવા લાગે અથવા ઘસાઈ જાય. કોના દ્વારા? પાણી અને હવા દ્વારા. એ લખવાનું શું? એમનો ખાલી હું એમ કહું જમીનનું ધોવાણ કોને કહે, તમે એમ લખી નાખો કે જમીનનું ધોવાણ એટલે જમીન ધોવાઈ જવી. એ ખોટું પડશે, એક માર્કનો આવે એનો. જમીન ધોવાઈ જવી એટલું લખો તો એનો એક માર્કનો આવે, પણ વ્યવસ્થિત લખવું પડે. જમીન ધોવાઈ જવી એટલે કે જ્યારે જમીનનું ઉપરનું પડ હવા અને પાણી દ્વારા ઘસાવા લાગે અથવા ઓછું થઈ જાય તો તેને જમીનનું ધોવાણ કહે છે, બરાબર. હવે જમીનનું ધોવાણ થઈ જાય તો જમીન છે એ ઘટવા લાગે, જમીનની જે ફળદ્રુપતા હોય ને ઉપર, એ બધી તણાઈ તણાઈ ક્યાં વહી જાય? નદીમાં વહી જાય. તો આપણી જમીનમાં શું વધે? કાંઈ ન વધે, કાંકરા ને પાણકા વધે, કાંકરા ને પાણકા વધે, બીજું કાંઈ વધે નહીં, બીજું બધું વહી જાય. તો આપણા જમીનની ફળદ્રુપતા ઘટી જાય, જમીનની ફળદ્રુપતા ઘટી જાય, અને બીજું જમીનની જે પાણી ટકાવની શક્તિ હોય ઘટી જાય, જમીનમાં પાક હોય સારો ન થાય. ધ્યાન રાખજો, આ ભૂમિ ધ્યાન રાખે એમ જઈ કેમ બેઠો હે? તો જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો, જમીનનું ધોવાણ અટકાવવું હોય કે આ ભાઈ મારા ખેતરની જમીન ધોવાઈ નહીં, તો આપણે શું કરવું જોઈએ? કયો જઈ ડિમ્પલ, શું કરવું જોઈએ? હા, ખેતરના ફરતે પારા બાંધવા જોઈએ, બરાબર, ખેતરના ફરતે પારા બાંધવા જોઈએ અથવા ખેતરના ફરતે દિવાલ બનાવી લેવી જોઈએ, તો જમીનનું ધોવાણ અટકે છે. બીજું બીજું શું કરાય જમીનનું ધોવાણ અટકાવવા માટે? બીજું શું આપણે કરીએ તો જમીન ધોવાય નહીં? મગજમાં વિચારો ડિમ્પલ, શું કરી જમીન ન ધોવાય? વૃક્ષોનું પ્રમાણ વધારવું જોઈએ, વધારે વૃક્ષો વાવવા જોઈએ. આમ વૃક્ષ વાવી દીધા, બરાબર, આ જમીન છે, આ જમીન આમ ધોવાતી હોય, ત્યાં તમે વૃક્ષ વાવી દીધા, શું થાય? જમીન ધોવાય ન ધોવાય? એટલે વૃક્ષો વાવવા જોઈએ, જમીનનું ધોવાણ અટકાવવા માટે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. અને જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ.
ઢોળાવાળી જમીન હોય, પર્વતની જમીન હોય, આમ પર્વત હોય ને ઉપરથી નીચે જતા હોય, એ જમીનનું ધોવાણ થાય, વરસાદ પડે પર્વત ઉપર, એ વરસાદ એટલે જમીન શું થઈ જાય, ધોવાઈ જાય. તો ન્યા ખેતી કેવી રીતે કરવી? તો જમીન પર્વતીય જમીન હોય ન્યા સીઢીદાર ખેતી કરવી જોઈએ. સીઢીદાર ખેતી કહેવાય એટલે પગથિયાવાળી ખેતી, જ્યાં પગથિયા કરે, અહીંયા પર્વતમાં અહીંયા પગથિયું, નીચે પગથિયું, એની નીચે પગથિયું, એટલે પાણીનું ધોવાણ, જમીનનું ધોવાણ ઓછું થાય. સીઢીદાર ખેતી કરવી જોઈએ, પગથિયાવાળી ખેતી કરવી જોઈએ. આડબંધ બાંધવા જોઈએ, બરાબર, બંધ બાંધવો જોઈએ, પાળા બાંધવા જોઈએ, બરાબર. આવું કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. હાલો કહે છે જમીનનું ધોવાણ કોને કહેવાય? હવા અને પાણીથી જમીનનું ઉપરનું પડ ઘસાવા લાગે છે તેને જમીનનું ધોવાણ કહે છે. જમીનનું ધોવાણ થાય તો શું થાય? જમીનનું ધોવાણ થાય તો શું થાય? હા, જમીનની ઉત્પાદન શક્તિ ઘટી જાય. શું કહેવાય? જમીનની ઉત્પાદન શક્તિ ઘટી જાય, જમીનનો પાક ઘટી જાય, જમીનની ફળદ્રુપતા ઘટી જાય, જમીનમાં વધારે પાક થતો નથી. જમીનનું ધોવાણ અટકાવવા માટે શું કરવું જોઈએ? કયો જોઈએ? પહેલું શું? પાણા મારવા જોઈએ. હા, પારા બાંધવા જોઈએ. ખાલી એમ લખવાનો, જમીન ઉપર પારા બાંધવા જોઈએ. પછી બીજું જમીન ઉપર વૃક્ષોનું પ્રમાણ વધારવું જોઈએ. ત્રીજું ખેતરના ફરતે વરંડો અથવા દિવાલ બનાવવી જોઈએ. પછી પછી શું કરાય? પર્વતીય જમીનમાં પગથિયા દ્વારા ખેતી કરવી જોઈએ. પર્વતવાળી જમીન હોય ને, પર્વતીય જમીનમાં સીઢીદાર ખેતી કરવી જોઈએ. બીજો બંધ બાંધવા જોઈએ. આ ચેક ડેમને બધું નથી જોતા? ચેક ડેમ બનાવે છે, ડેમ બનાવે છે, બંધ અને તળાવો બાંધવા જોઈએ તો જમીન ધોવાય જ નહીં, બરાબર, પાણીને રોકાઈ જાય. બંધ બાંધવા જોઈએ. હવે ભૂમિનું સંરક્ષણ શું આવ્યું છે? ભૂમિનું સંરક્ષણ, ભૂમિનું સંરક્ષણ કોને કહેવાય? ભૂમિનું રક્ષણ શું થાય? ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તામાં વધારો કરવો, એને જમીનનું ભૂમિનું રક્ષણ કહેવાય. રક્ષણ કરવું કોને કહેવાય? આપણે કહીને કે ભાઈ આનું રક્ષણ કરજો, બરાબર. રક્ષણ કરવું એટલે એની સાવચેતી કરવી. શું કહેવાય? એને સંભાળ લેવી. જો આ દ્રષ્ટિને આવડે છે હજી તો સંભાળ લેવી એવું થાય. સિમ્પલ, જમીનની સંભાળ રાખવી. આપણે ગમે એ વસ્તુને કેમ સંભાળ રાખી છે, બરાબર? આ પૈસા હોય આપણા ખીચામાં તો આપણે પૈસા હાચવીને રાખીને, હાચવીને આમ ડૂચો બૂચો વારીને આમ પૈસા નાખી દીધા હોય તો પૈસા હચવાય, ખીચામાં તૂટી જાય, હોવામાં તૂટી જાય, એટલે કપડાં ધોવામાં. તો સંરક્ષણ કરવું એટલે કે જતન કરવું, સંભાળ રાખવી. તો જમીનની સંભાળ રાખવા માટે શું કરવું જોઈએ, બરાબર? જમીનનું પહેલાં તેમ લખવાનું કે જમીનનું સંરક્ષણ કોને કહેવાય? જમીનનું સંરક્ષણ એટલે કે જમીનની સંભાળ રાખવી અને જમીનની ગુણવત્તા સહી જાળવી રાખવી. એના માટે શું કરવું જોઈએ? વૃક્ષોનું પ્રમાણ વધારવું જોઈએ, બરાબર. નદી ઉપર બંધ બાંધવા જોઈએ, બરાબર. હા, વૃક્ષોનું પ્રમાણ વધારવું જોઈએ, ઝાડ વાવવા જોઈએ. હા, રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનોને રોકવા જોઈએ. પવન વાતો હોય તો પવનને રોકી લે, વૃક્ષ વાવી તો શું થાય? પવન રોકાઈ જાય. પવન રોકાઈ જાય એટલે જમીનનું ધોવાણ થાય નહીં. વૃક્ષ વાવવા જોઈએ અને
चेक डेम अने बंधो बांधवा जोईए। बराबर, जल संसाधन बीजो क्यों आवे छे? जल संसाधन वाज्य भूमि हूँ लिखूस, जल संसाधन में वाज्य हूँ लिखूस, પેલું જ હું વાંચું, જળ સંસાધન બરાબર। જળ સંસાધન કોને કહેવાય? કે જળ સંસાધન એટલે કે પૃથ્વી ઉપર આવેલા જળના પ્રમાણને, જળના જથ્થાને જળ સંસાધન કહે છે। પૃથ્વી ઉપર પાણી છે, શું આવેલું છે? પાણી। પણ આમાં એક વાત તમે જોઈ કે આપણે જોઈએ કે પૃથ્વી ઉપર તો ઘણું બધું પાણી છે ને, પૃથ્વી ઉપર તો ઘણું બધું પાણી છે, બધાથી વધારે પાણી શેમાં હોય? દરિયામાં। શેમાં હોય? દરિયામાં। દરિયો જોયો હે તમે? તે જોયો ભૂમિત? દરિયામાં આપણે જોયું કે પાણી વધારે હોય, પણ પૃથ્વી ઉપર એમ કહે કે 3% જ પાણી છે એ પીવા જેવું છે। પ્રશ્ન પૂછાય તમારા ખાલી જગ્યામાં કે પૃથ્વી ઉપર ખાલી જગ્યા 1% પાણી પીવા લાયક છે, કેટલા ટકા? 3% પાણી પીવા જેવું હોય તો કેટલા?